આ ચોમાસાની સિઝનમાં જે ખેડૂત ભાઈઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી માન્ય મગફળી બિયારણ લેવા માંગતા હોય તો એના વિશેની સમગ્ર માહિતી હું આ વિડીયોમાં લાવ્યો છું, તો આ વિડીયોમાં બન્યા રહો. અભિજ્ઞાનના એક નવા વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આ ચોમાસા દરમિયાન તમે મગફળીનું બિયારણ લેવા માંગતા હો, જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી માન્ય પ્રમાણિત બિયારણ અને સારી ગુણવત્તાનું બિયારણ જો તમે લેવા માંગતા હો, તો આ વિડીયોમાં સમગ્ર માહિતી તમારા માટે હું લાવ્યો છું. જો આ બિયારણ મેળવવા માટે મહત્ત્વની બાબતો છે એની હું વિગતવાર ચર્ચા કરીશ અને અંતે હું જણાવીશ કે તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમને બિયારણ મળવાપાત્ર રહેશે. એટલે કે સમગ્ર વસ્તુની ચર્ચા આ વિડીયોમાં આપણે કરવાના છીએ. તો સૌ પ્રથમ કે અરજી કઈ રીતના કરવાની રહેશે અને ક્યાં કરવાની રહેશે, કેવી રીતના થાય એની માહિતી મેળવીએ. તો અરજી 20/4/2021 સવારે 9 કલાકથી 29/4/2021 સુધી તમે ઓનલાઈન અરજી કરી રહેશો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે જરૂરી દસ્તાવેજો અથવા તો ડોક્યુમેન્ટ શું જોશે, તો એની વાત કરવામાં આવે તો તમારે આધાર કાર્ડ જોશે, બેંકની પાસબુક જોશે, મોબાઈલ નંબર અને જમીનનો 8 અણો નમૂનો જોશે. 8 અણો નમૂનો, 7x8 આખી કાઢવાની જરૂર નથી, માત્ર 8 અણો નમૂનો. 8 અણા નમૂનામાં જેટલા વ્યક્તિ હશે એમાંથી કોઈ પણ એક વ્યક્તિને આધાર કાર્ડ સાથે અરજી કરવાની રહેશે. હવે તમે મગફળીના બિયારણ માટે અરજી કરો છો તો 3 બિયારણમાંથી કોઈ પણ એક બિયારણ માટે જ અરજી કરી શકો છો. તો જો એ વાત કરીએ તો મગફળીની કઈ જાત તમે વાવવા માંગો છો, મુખ્યત્વે 3 જાતનું બિયારણ વેચાણ થવાનું હોય તો એમાં વાત કરવામાં આવે તો GG20, પછી GJG22, GJG32, આ 3 બિયારણની જાત છે એનું વેચાણ થવાનું હોય તો એમાંથી તમે કોઈ એક માટે અરજી કરી શકો છો. વધારે અરજી કરશો તો અરજી અમાન્ય ગણાશે. હવે મગફળીનું બિયારણ મળશે ક્યારે અને કેવી રીતના એની વિગતવાર ચર્ચા હું તમને આગળ જણાવીશ, અથવા તો જ્યારે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર માહિતી અપલોડ થઈ જશે ત્યારે હું તમને જણાવી દઈશ. તો મગફળી મળશે કેટલી, તો પહેલાં તો જણાવી દઉં કે મગફળી દોઢવા સ્વરૂપે મળશે અને 2 હેક્ટરમાં વધુમાં વધુ 300 કિલોગ્રામ જેટલી મળવાપાત્ર છે. એટલે કે 12.5 વીઘામાં આશરે 300 કિલોગ્રામ દોઢવા મળશે, એટલે કે 10 બેગ તમને મળશે. 1 બેગમાં 30 કિલો, એમ 10 બેગ એટલે ટોટલ 300 કિલો મગફળીના દોઢવા તમને મળશે. હવે આ અરજી તમે કરો છો, આ બધી માહિતી તમારા માટે અગત્યની હતી ખેડૂત માટે, પણ હવે આ વસ્તુ તમે ધ્યાનમાં નહીં રાખો તો તમારી અરજી રદ થઈ શકશે. પહેલાં તો એક ખેડૂતે 8 અમાં જેટલા નામ છે એમાંથી કોઈ પણ એક જ વ્યક્તિએ અરજી કરવાની રહેશે. પછી તમને ડોક્યુમેન્ટમાં જણાવ્યા હતા એ બધા ડોક્યુમેન્ટમાં નામ અને અટક સેમ જ હોવા જોઈએ, એટલે એક જ હોવા જોઈએ, નામમાં ફેરફાર ન હોવો જોઈએ. પછી બીજું કહી દઉં કે તમારે બેંકની પાસબુક છે એમાં IFSC કોડ હોય તેવી જ બેંકની પાસબુક તમારે જમા કરાવવાની રહેશે. સમગ્ર ફોર્મ ભરાય તે દરમિયાન કંઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. બિયારણ તમને મળશે એ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા દ્વારા મળશે, એટલે કે જો ખેડૂતોની સંખ્યા વધી જાય તો એના પ્રમાણમાં જેટલી બિયારણ હશે એટલા જ ખેડૂતોને મળશે અને એ કોઈ નક્કી નહીં હોય, કોઈ પણ ખેડૂતોને મળવાપાત્ર છે. પછી જો આગળ વાત કરીએ તો આ ક્યાં બિયારણ લેવાનું રહેશે, બિયારણ મેળવવા માટે ક્યાં લેવા જવાનું છે. બિયારણ મેળવવા માટે બિયારણ બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એટલે કે મેગાસીટ ખાતે તમારે લેવા જવાનું રહેશે અને આની માહિતી તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે. એટલે તમે ધ્યાન રાખજો કે જે ફોર્મ ભરો છો ત્યારે જ તમારે જે મોબાઈલ નંબર દાખલ કરેલો છે એ મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ, એનાથી મેં જાણ કરવામાં આવશે અને ત્યારે તમારે એ માહિતીના આધારે તમારે લેવા જવાનું રહેશે. હવે આગળ કહી દઉં કે તમને જે તારીખે દર્શાવે કે આ તારીખે તમારે બિયારણ લેવા આવવાનું છે એ જ તારીખે બિયારણ લેવા જવાનું થશે, અન્યથા એ બિયારણ મળવાપાત્ર રહેશે નહીં. આ હતી અગત્યની માહિતી અને જો વધુ માહિતી એટલે કે આ ફોર્મ કઈ રીતના ભરવું, તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારા મોબાઈલમાંથી પણ તમે આ ફોર્મ ભરી શકો છો. જો એની વધુ વિગતો તમને જોતી હોય તો એના માટે તમે કોમેન્ટમાં લખી શકો છો, તો હું તમને આગલા દિવસોમાં એટલે કે કાલથી ફોર્મ ચાલુ થશે તો હું 1-2 દિવસમાં વિડીયો તમને બનાવી દઈશ અને તમારે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો થશે નહીં. આ બિયારણ અંગેની માહિતી બધા ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે કોરોનાની મહામારીમાં તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલશો નહીં. વંદે માતરમ, જય હિન્દ.